તારી ઈર પરથી જ ખબર પડી જાય કે ક્યાંક લવ એંગલ તો જોવા જ મળશે. ફિલ્મની વાર્તા સુંદર, સુશીલ, આજ્ઞાકીત અને સાથે સાથે મોડર્ન પણ એવી હીર ઉર્ફ પૂજા જોશીની આસપાસ ફરે છે. હીર ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે, પરંતુ ઘરના રૂઢિચુસ્ત નિયમો સામે તે હારી જતી હોય છે. હીર મોટી થતા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ તેને રૂઢિચુસ્ત માતા પિતા સારો છોકરો જોઈ તેના લગ્ન કરાવવાનું નક્કી કરે છે. આ દરમિયાન સરપંચ પિતાના મિત્રને દીકરો હર્ષ ઉર્ફ ઓજસ રાવલ વિદેશથી ઘરે પરત ફરે છે અને તે હીરથી મોહિત થઈ જાય છે. હીરના સુંદર રૂપથી આકર્ષાઈને હર્ષ લગ્ન માટે તેનો હાથ માંગે છે. હર્ષને બિલકુલ નાપસંદ કરતી હીર માત્ર માતા પિતાની ખુશી માટે તેની સાથે ખુશીથી લગ્ન તો કરી લે છે, પણ લગ્નનું સુખ નથી માની શકતી. લગ્ન બાદ હર્ષ હીરને વિદેશ લઈ જાય છે, જે દુનિયા હીર માટે તદ્દન નવી એ અજાણી હોય છે. નવી જગ્યાએ મૂંઝાયેલી હીરને જ્યારે ખરા સમય પતિના સાથની જરૂર હોય છે તેવા જ સમય તેના હાથનો માર સહન કરવો પડે છે. એવામાં પતિ હર્ષમાં રાજાની શોધ કરેલી હીરની મુલાકાત ઇત્તફાકથી હેરી ઉર્ફ ભરત ચાવડા સાથે થાય છે. અંદરથી નરમ પણ બહારથી સ્ટ્રોંગ, નોટી અને કુલ દેખાતા હેરી માટે હીર સ્પેશિયલ બની જાય છે, પરંતુ હીર માટે તે ફક્ત એક મિત્ર જ હોય છે. થોડા સમય બાદ સ્થિતિ એવી ઊભી થાય છે કે હર્ષ ઉર્ફ હીર સાથે દિવસ લેવાનું નક્કી કરે છે. આ દરમિયાન હેરી પણ પોતાની હીરને શોધતો શોધતો તેનીના ઘરે પહોંચી જાય છે. પછી તો શું જે જોવા જેવી થાય છે. હીર એવું પગલું ભરે છે જેવું આખા ગામમાં કોઈ પણ યુવતીની હિંમત ના થઈ જાય. જો કે આખરે હીરને તેનો રાજા જરૂર મળે છે, પણ રાજા છે કોણ, હેરી કે હર્ષ? અને ફિલ્મના પરફોર્મન્સની વાત કરી તો એક સંસ્કારી અને આજ્ઞાકારી દીકરીના પાત્રમાં પૂજા જોશી ખૂબ જ સરસ લાગી રહી છે. ફિલ્મની શરૂઆતમાં થોડા અંશે ફ્લેટ એક્સપ્રેશન છે, પરંતુ ઇન્ટરવલ બાદ પૂજા જોશી અસરકારક અભિનય કર્યો છે. પૂજાએ નિર્મળ હાસ્ય સાથે હજારો બંધનો વચ્ચે રહેનારી એની નિર્દોષતા સારી રીતે જાળવી રાખી છે. મોટે ભાગે પોઝિટિવ અને કોમિક રોલમાં જોવા મળતા ઓજસ રાવલે હર્ષ તરીકે નેગેટિવ ભૂમિકામાં લોકોના દિલ જીતી લીધા છે. શરૂઆતથી જ પોતાના કામકાજમાં વેસ્ટ અને અગ્રેસિવ રહેતા હર્ષના પાત્રમાં ઓજસે ઉમદા અભિનય કર્યો છે, તો સાથે સાથે બેસ્ટ લવરની ભૂમિકામાં ભરત ચાવડા પણ સ્ક્રીન પર ઉભરી આવ્યા છે. એકતરફી પ્રેમી તરીકે ભરત ચાવડા, અત્યાચાર પતિના રૂપમાં ઓજસ અને સંસ્કારી દીકરીના પાત્રમાં પૂજા જોશીએ દર્શકોને અંત સુધી પકડી રાખ્યા છે. ફિલ્મની વાર્તા ધવની ગૌતમ, રજત ભાટિયા, પ્રેમ ગઢવી અને અદિતિ વર્માએ લખી છે. ફિલ્મમાં રહેલા દરેક સ્વાદો ખૂબ જ અસરકારક છે. સ્ક્રીન પર લઈ દર્શકોના દિલ જીતી લે તેવા છે. આ ફિલ્મનું શૂટિંગ ભારતની બહાર કરવામાં આવ્યું હોવાથી સુંદર અને નવા લોકેશન ફિલ્મની વાર્તાને સરસ સ્નેહી આપે છે. હેરી અને ઇનર ડ્રંક સીનને વધારે રસપ્રદ અને બહેતરીન બનાવી શકાયો હોત. નિર્દેશક તરીકે ધવની ગૌતમ વાર્તાના લોકોને સમક્ષ ખૂબ જ સરળ રીતે રજૂ કરવામાં સફળ રહ્યા છે. ફિલ્મમાં મ્યુઝિકે ચાર ચાંદ લગાવી દીધા છે. મહેરબાન, યાદ સતાવે, લઈ જા રે અને સાથી મળે ના મળે ગીતો સાંભળી વગડવાનું મન થાય તેવા છે. તેમજ કીર્તિદાન ગઢવી અને ઐશ્વર્યા મજમૂદાર અવાજમાં ઢોલ વાગે ગરબો પણ ખરોજ. બેકગ્રાઉન્ડ સંગીત સાથે ભૂમિ ત્રેવલી, ગીતા રબારી, જિગરદાન ગઢવી અને મીત જૈનના અવાજમાં ગીતોના શબ્દો દિલ ખુશ કરી દેવા છે. વિદેશી લોકેશનો અને સારા સ્વાદો સાથે એક સારી હળવી સ્ટોરીનો આનંદ મળવો હોય તો આ ફિલ્મ જોવી જોઈએ. તો આ ફિલ્મના આવા મૂવી રિવ્યૂ જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ